સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલમાં ડિજિટલ એક્સરે મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જગદીશ ત્રિવેદીની સખાવતથી સમગ્ર કાર્ય સંપન્ન. સુરેન્દ્રનગરના આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીએ વાન પ્રસ્થાન આશ્રમ વધામણા કાર્યક્રમ બાદ પોતાના જીવનની આવક સમાજ સેવા અને આરોગ્ય અને શિક્ષણ માટે દાન કરવાની જાહેરાત કરી છે. ત્યારે તેઓને મળેલ રાષ્ટ્રીય પુરસ્કારની રકમમાં રૂપિયા 10 લાખમાં ઉમેરી 11 લાખ હોસ્પિટલમાં એક્સરે રૂમ બનાવવા માટે અર્પણ કર્યો હતો. જાણીતા હાસ્ય કલાકાર લેખક કવિ અને સમાજસેવક ડૉક્ટર જગદીશ ત્રિવેદીને ગત તારીખ 6 માર્ચના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે દિલ્હી ખાતે સંગીત નાટ્ય એકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર અર્પણ થયો હતો. તે સમયે ભારત સરકાર દ્વારા તામ્રપત્ર, શાલ અને 1 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો, જેમાં 10 લાખ રૂપિયા ઉમેરી ડૉક્ટર જગદીશ ત્રિવેદી કુલ 11 લાખ રૂપિયા સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલના ડિજિટલ એક્સરે વિભાગ માટે દાન આપ્યા હતા. આધુનિક ડિજિટલ એક્સરે મશીન સાથે નવા વિભાગ બનાવવામાં આવ્યો, જેનું ઉદ્ઘાટન ડૉક્ટર રૂશાલી મૌલિક ત્રિવેદીના પિતા એડવોકેટ રાજેશ કે આચાર્યના હસ્તે કરવામાં આવ્યું હતું. તેનું અનાવરણ શહેરના વરિષ્ઠ તબીબ અને સમાજસેવક ડૉક્ટર પીસી શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉક્ટર જગદીશ ત્રિવેદી, ડૉક્ટર રાજેશ ચચ્ચા, ડૉક્ટર નિખિલેશ દેસાઈ, ડૉક્ટર નેહલ પંડ્યા, સીજે હોસ્પિટલ કમિટીના ડૉક્ટર રુદ્રદત્તસિંહ ઝાલા, ધનરાજભાઈ કેલાશ, શૈલેષભાઈ શાહ, નિલેશભાઈ સકરાણી, ભાવેશ વોરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી જગદીશ ત્રિવેદીની આ સખાવતને બિરદાવવામાં આવી હતી.